માગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વાંકલ ગામની સરકારી કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી સમાજે પૈસા એક્ટ અને સમતા જજમેન્ટનો અમલ કરવાની માંગણી કરી હતી। જ્યારે દેશના મૂળ માલિક એવા આદિવાસી સમાજને તથા અન્યાય સામે લડત ઉપાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। એના રેકોર્ડ સાથે હું તમને બતાવીશ। સવારથી આપ યુનોમાં સપ્ટેમ્બર જે વિશ્વ અધિકાર દિવસને આજે આપણને યુનોના 140 દેશના પ્રતિનિધિઓએ આપણને આજે આપણા આદિવાસી તરીકે આપણને ઘોષિત કરેલા છે ને આપણા હક ને અધિકારનું આજથી આપણને અમલ કરવાનું સૂચન આખા વર્લ્ડમાં આપેલું છે। એ પ્રસંગે આજે અહીં આપણે વચ્ચે પધારેલા આપણા અધ્યક્ષ શ્રી રમણભાઈ ચૌધરી સાહેબ, વાલોડ મહુવાના માજી એમએલએ ઈશ્વરભાઈ ડાઈન પર બેઠેલા ઘણા બધા લકડી ડોલાલીએ હલે, લકડી ડોલાલીએ હલે, ઇમડી મુસાલીએ હલે, પદો થરી લોય હલે, માથની કટાલીએ હલે, કે કાલે માથને નોદણ જાહે, માથને નોદણ નખ જાચે હકા, હા, હંદણ ગ્રહ પર રહતી હલી, પાણ ખરવા રહતી હલી, કો પોફજી આપે હલી, ચકણી વાટી આપે હલી, પાણી ફરી આપે હલી, હલી મારે જાણ્યો તેજ, હલી મારે દલ્યો તેજ, હલી મારે છડ્યો તેજ। નામ ઠાકોરભાઈ વંજીભાઈ ચૌધરી। આજે 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી હક અને અધિકાર દિવસ નિમિત્તે આજે વાંકલ ખાતે જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, એ કાર્યક્રમમાં ફક્ત અને ફક્ત આદિવાસીઓના હક અને અધિકારની જ્યારે વાતો થતી હોય ત્યારે આપણા ગુજરાત રાજ્યમાં ચૌધરી સમાજ જે આવેલો છે એ સુરત અને વલસાડ જિલ્લામાં જે વસતો સમાજ છે એ સમાજને કેટલાક તત્વો દ્વારા ઓબીસી સમાજમાં લઈ જવાની સરકારશ્રીમાં અરજી કરેલી છે। એ અરજીના અનુસંધાનમાં સરકારશ્રીએ પણ પરિપત્ર કરેલો છે કે ભાઈ આ જે ચૌધરી અને ચૌધરી સમાજને ઓબીસી સમાજમાં લઈ જવો અને એના સંદર્ભમાં જ્યારે એમણે સરકારશ્રીએ જ્યારે પરિપત્ર જ કર્યો હોય અને સરકારશ્રી અત્યારે સ્પષ્ટતા પણ કરતી નથી, અમારે ચૌધરી સમાજને જ્યારે ઓબીસી સમાજમાં લઈ જવામાં આવે ત્યારે અમારા હક એટલે કે જ્યારે અનામત અને શૈક્ષણિક અને અનામત અને દરેક જગ્યાએ અમારા હકનું હનન થાય એ પરિસ્થિતિ આવી ઊભી રહી છે, ત્યારે આજે સરકારશ્રીએ મુખ્ય સચિવ છે એ મુખ્ય સચિવ પાસે શ્વેત પત્ર બહાર પાડવું જોઈએ અને સરકારશ્રીના જેટલા પણ હોદ્દેદારો છે એમાં પછી આદિજાતિના મંત્રી હોય કે પછી મુખ્યમંત્રી હોય એમણે આ બાબતમાં સ્પષ્ટતા કરવી જોઈએ એવું અમારે માનવું છે।